કેટલા સર અહ અહ એટલે અ અને એની બાજુમાં બે જે મીંડા એટલે અહ એમ વન જાય તો અહ એનો આપણે શબ્દ હોય તો કેવી રીતે લખી શકું લખી શકીએ તો કે અહીં આપણે આપેલું છે નમ હ નમઃ એટલે કે પ્રણામ પછી એવી જ રીતે છ આપણે નીચે ગુજરાતીમાં છ ગણે છ છે તેને શબ્દમાં હિન્દીમાં લખવું હોય તો છ છ હ એવી રીતે વન જાય તો વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે સાંદિપનીમાં મૂળાક્ષર અમ અને કમ વાળો કપો લખતા શીખીશું તમે પણ મારી સાથે તમારી હિન્દીની સાંદિપની ખોલો સાંદિપનીમાં પઢો ઓર રંગ ભરો મતલબ વાંચો અને રંગ પૂરો મૂળાક્ષર અહ એટલે મેં તમને જેમ કીધું એમ અહીં જો આપણે છ જોઈ શકીએ છીએ છ મીન્સ છ અને ત્યારબાદ છે નમઃ નમઃ મીન્સ પ્રણામ તો અહીંયા આપણે પહેલાં લખીશું છ અને ત્યારબાદ નમઃમાં છે જે મ આપેલો છે તેને પણ આપણે ઘૂંટીશું તો ચાલો બાળ મિત્રો ત્યાર પછી આપણે મૂળાક્ષર છે અહ છે તેને ઘૂંટતા લખતા અને તેનું ઉચ્ચારણ કરતા શીખીએ પઢો ઓર લીખો મતલબ વાંચો અને લખો તો ચાલો જોઈએ તેમાં અહીં આપણને મૂળાક્ષર અહ આપેલો છે તો તેને પહેલાં આપણે ઘૂંટતા શીખીશું અને સાથે સાથે તેનું ઉચ્ચારણ પણ આપણે કરીશું અહ 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 હવે આપણે અહીં તેને લખીશું અહ 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 ત્યારબાદ અહ ત્યાર પછી ફરી પાછું આપણે અહીં છે તેને પહેલાં મૂળાક્ષર અહ છે તેને આપણે ઘૂંટીશું અને સાથે સાથે તેનું ઉચ્ચારણ પણ આપણે કરીશું અહ 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 ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ અક્ષર પઢો ઓર લીખો મતલબ અક્ષર વાંચો અને લખો તો અહીં આપણે કહ વાળો કકો લખવાનો છે તો ચાલો આપણે તે લખતા જઈએ અને સાથે સાથે તે બધા મૂળાક્ષરનું ઉચ્ચારણ પણ કરતા જઈએ કહ 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 ત્યારબાદ છે ખ ખ ખ ખ ત્યારબાદ ગ ગ ગ ત્યાર પછી છે ઘ ઘ ઘ ઘ ત્યારબાદ છે ચ ચ ચ ત્યારબાદ છ છ છ ત્યાર પછી છે જ જ જ
ત્યારબાદ ઝ ઝ ઝ ત્યાર પછી છે ટ ટ ટ ત્યારબાદ ઠ ઠ ઠ ત્યારબાદ ડ ડ ડ ત્યાર પછી છે ઢ ઢ ઢ ત્યાર પછી જોઈએ હણ 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 ત્યારબાદ છે ત ત ત ત ત્યારબાદ થ થ થ ત્યાર પછી છે દ દ દ ત્યારબાદ ધ ધ ધ ત્યાર પછી છે ન ન ન ન ત્યારબાદ પ પ પ ત્યારબાદ છે ફ ફ ફ ફ ત્યારબાદ બ બ બ બ ત્યાર પછી છે ભ ભ ભ ભ ત્યારબાદ છે મ મ મ મ મ પછી ય ય ય ય ત્યારબાદ આગળ જોઈએ ર ર ર લ લ લ ત્યારબાદ છે વ વ વ ત્યારબાદ શ શ શ શ ત્યાર પછી ફરી પાછો શ શ શ
શ ત્યારબાદ છે સ સ સ ત્યાર પછી છે હ હ હ ત્યારબાદ છે ક્ષ 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 ત્યાર પછી જ્ઞ 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 પછી છે ત્ર 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 અને ત્ર પછી છે શ્ર 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 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મૂળાક્ષર અહ એટલે કે કહથી શ્રહ સુધીના મૂળાક્ષર આપણે લખતા અને તેનું ઉચ્ચારણ કરતા શીખી ગયા. તો તમારે પણ વિડીયો દ્વારા સમજી અને વ્યવસ્થિત રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે. વધુ અભ્યાસ માટે આવતા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.